મિત્રો, હવે આપણે ચેપ્ટર 8ના આગળ જોઈશું. અત્યાર સુધી આપણે જાવા ક્લાસનો પરિચય મેળવ્યો, પછી ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવા, જાવા ક્લાસ કોને કહેવાય, કેવી રીતે ડિફાઇન કરવાનો, ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરવા, ઇન્સ્ટન્સ મેથડ કોલ કેવી રીતે કરાવી શકાય છે, ઇન્સ્ટન્ટ વેરિયેબલ કોને કહેવાય, ઇન્સ્ટન્ટ મેથડ કોને કહેવાય, ક્લાસ વેરિયેબલ કોને કહેવાય, ક્લાસ મેથડ કોને કહેવાય, એના વિશેની બધી માહિતી આપણે મેળવી. હવે ક્લાસમાં ઘોષિત કરેલા ચલ એટલે કે વેરિયેબલનું વર્ગીકરણ કરવું, કે ક્લાસમાં આપણે જે ડિક્લેર કરીએ છીએ વેરિયેબલ, એનું વર્ગીકરણ કેવી રીતે થાય છે એ હવે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. એમાં ક્લાસમાં જે વેરિયેબલ આવે છે એ ત્રણ પ્રકારના વેરિયેબલ છે. એક લોકલ વેરિયેબલ છે, બીજું ઇન્સ્ટન્સ વેરિયેબલ છે અને ક્લાસ વેરિયેબલ છે. એટલે કે ક્લાસમાં ડિક્લેર કરેલા વેરિયેબલ છે એ ત્રણ પ્રકારના છે, લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. એમાં પહેલું જ છે લોકલ વેરિયેબલ. જે વેરિયેબલ કે ચલ મેથડ કે બ્લોકની અંદર જ વ્યાખ્યાયિત કરેલા હોય છે તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. કોને કહેવાય? તો જે વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર જ વ્યાખ્યાયિત કરેલા હોય એને શું કહેવામાં આવે છે? લોકલ વેરિયેબલ. જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે છે ત્યારે તેનો નાશ થાય છે. એટલે કે લોકલ વેરિયેબલમાં શું હોય? તો લોકલ વેરિયેબલની અંદર જ્યારે આપણે મેથડની શરૂઆત કરીએ કે બ્લોકની શરૂઆત કરીએ ત્યારે એનું નિર્માણ થાય છે અને મેથડ કે બ્લોકનો અંત લાવીએ ત્યારે તેનો પણ નાશ થાય છે. લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી. એટલે કે એનો જે સ્કોપ છે લોકલ વેરિયેબલનો એ બ્લોક પૂરતો જ મર્યાદિત રહે છે. એના પછી નેક્સ્ટ છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. હવે મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે, ઓબ્જેક્ટ નિર્મિત થાય છે ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે અને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં જ આપવામાં આવે છે. એટલે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ ને લોકલ વેરિયેબલમાં શું ફરક છે? તો એમાં ઇન્સ્ટન્સ વેરિયેબલમાં પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં એટલે કે શરૂઆતમાં જ આપવામાં આવે છે અને આ મેથડની બહાર પણ આ વેરિયેબલ વ્યાખ્યાયિત કરી શકાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ છે તેને મેથડની બહાર પણ વ્યાખ્યાયિત કરી શકાય છે અને ઓબ્જેક્ટ નિર્મિત છે એટલે ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની એમાં ફાળવણી થાય છે. ક્લાસ વેરિયેબલ, ક્લાસની અંદર મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે જે વેરિયેબલની આગળ સ્ટેટિક વર્ડ લખેલો હોય એને ક્લાસ વેરિયેબલ તરીકે ઓળખી શકાય છે. ક્યાં ક્યાં એને વ્યાખ્યાયિત કરી શકાય છે? તો ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ વડે એને વ્યાખ્યાયિત કરી શકાય છે. ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીની ફાળવણી થાય છે અને બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. એટલે કે એવો કયો વેરિયેબલ છે જેને એક સાથે વધારે ઓબ્જેક્ટ સાથે વાપરી શકાય છે? તો ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં જ આપવામાં આવે છે. એવા કયા વેરિયેબલ છે કે જેને આરંભમાં જ કિંમતો આપવામાં આવે છે? તો ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. જ્યારે લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમત શરૂઆત થતી નથી. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે પોલિમોર્ફિઝમ એટલે કે મેથડ ઓવરલોડિંગ. આ ત્રીજું પગલું પ્રારંભિક કિંમત આપવાનું છે, આ થર્ડ સ્ટેપ છે, બરાબર. આ માટે કન્સ્ટ્રક્ટરના ઉપયોગની જરૂર પડે છે. આપણે કન્સ્ટ્રક્ટર વિશે તો શીખી ગયા છીએ પણ આપણે જાવામાં પોલિમોર્ફિઝમનું અમલીકરણ કઈ રીતે થાય છે તે હવે આપણે આ પોઈન્ટમાં શીખવાનું છે. પોલિમોર્ફિઝમ એ શું છે? તો અનેકરૂપ કે બહુરૂપતા થાય છે. આવું આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણી ગયા છે કે પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ અનેકરૂપ કે બહુરૂપતા થાય છે. એટલે આ અનેકરૂપ અને બહુરૂપતા એટલે શું? તો એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ. એટલે કે નામ એક હોય પણ એ મેથડ કેવી હોય? અલગ અલગ હોય, એને પોલિમોર્ફિઝમ કહેવાય છે. જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ પણ હોઈ શકે છે. આને મેથડ ઓવરલોડિંગ કહેવાય છે. એટલે કે સિગ્નેચર એક હોય અને મેથડ અલગ અલગ હોય એને શું કહેવાય? ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર એટલે કે ઓબ્જેક્ટ કે બીઝ પ્રકાર અને પ્રાચલોની યાદીનો સમૂહ છે. કે મેથડની સિગ્નેચર એ શું છે? તો સિગ્નેચર એ મેથડનું નામ હોઈ શકે છે,
परत કિંમતનો પ્રકાર હોઈ શકે છે, તે ઓબ્જેક્ટ કે બેઝ પ્રકાર હોય અથવા તો અને પ્રાચલોની યાદીનો સમૂહ હોય છે, કે મેથડના નામ સરખા હોય પરંતુ તેનું પેરામીટર અલગ અલગ હોય તેને મેથડ ઓવરલોડિંગ કહે છે। એટલે ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે મેથડના નામ સરખા હોય પરંતુ પેરામીટર અલગ અલગ હોય એને મેથડ ઓવરલોડિંગ કહેવાય। જેમ કે ઉદાહરણ તરીકે બે પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ એટલે કે મોટા મોટી સંખ્યા, ત્રણ પૂર્ણાંક સંખ્યામાંથી મોટા મોટી સંખ્યા અને ત્રણ ડબલ પ્રિસિઝન ધરાવતી અપૂર્ણાંક સંખ્યામાંથી મોટામાં મોટી એટલે કે મહત્તમ કિંમત શોધવા માટે કોઈ વ્યક્તિને એક સરખા પ્રકારનું પણ જુદી જુદી સંખ્યાઓ ઉપર કાર્ય કરવું પડે છે। કે મોટામાં મોટી સંખ્યા શોધવા માટે સંખ્યા અલગ અલગ હોય પણ કાર્ય કેવું હોય છે, એક સરખું હોય છે। આવી પરિસ્થિતિમાં એક સમાન નામ પણ અલગ અલગ પ્રાચલો એટલે કે પેરામીટર સાથે મેથડ બનાવવાની સગવડ પૂરી પાડે છે। મોટામાં મોટી એટલે કે મહત્તમ સંખ્યા શોધવા માટે કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર રહેતી નથી, આથી તેને સ્ટેટિક મેથડ તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે। એટલે કે આમાં એવું કહી શકાય કે કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર ના હોય ત્યારે કઈ મેથડ વ્યાખ્યાયિત કરી શકાય છે, તો સ્ટેટિક મેથડને વ્યાખ્યાયિત કરી શકાય છે। હવે એના પછી આપણે કન્સ્ટ્રક્ટર વિશે ભણીશું। તો એક મેથડ છે અને બીજી મેથડને કોલ કરીએ છીએ ત્યારે આ મેથડ એ વિશિષ્ટ છે, નવા ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે એ આપોઆપ ઇન્વોક થઈ જાય છે। નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે। કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે। વપરાશકર્તા એટલે કે યુઝર વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર વિના ક્લાસનો ઉપયોગ કર્યો છે, દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય છે, કે કોઈ પણ ક્લાસ હોય એના ડિફોલ્ટ એટલે કે પૂર્વ નિર્ધારિત કન્સ્ટ્રક્ટર હોય જ છે। કોઈ વાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે। આવા જે પૂર્વ નિર્ધારિત એટલે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે। ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ લેતા નથી, તે નવા બનાવેલા ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને તેના ડેટા ટાઈપ પ્રમાણે પૂર્વ નિર્ધારિત કિંમતો આપે છે। કન્સ્ટ્રક્ટર અન્ય સામાન્ય મેથડથી અલગ પડે છે। કન્સ્ટ્રક્ટરની મેથડ છે એ વિશિષ્ટ પ્રકારની મેથડ છે, એટલે એ બીજી બધી મેથડો કરતાં અલગ છે। હવે કઈ કઈ બાબતમાં અલગ પડે છે તે આપણે જોઈશું। કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ। કન્સ્ટ્રક્ટરનું નામ અને ક્લાસનું નામ એક સરખું જ હોવું જોઈએ, એટલે જે નામનો ક્લાસ બનાવ્યો હોય એ જ નામની કન્સ્ટ્રક્ટર મેથડ લઈ શકાય છે। કન્સ્ટ્રક્ટરને રિટર્ન ટાઈપ હોતો નથી, એટલે જે આપણે રિટર્ન વેલ્યુ લખીએ છીએ રિટર્ન ટાઈપ એ કન્સ્ટ્રક્ટર મેથડનો ઉપયોગ કર્યો હોય ત્યારે તે હોતો નથી। જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે ઇન્વોક કરવામાં આવે છે। કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી, એટલે કે એ સિવાય બીજા કોઈ જગ્યાએ સ્પષ્ટ રીતે એને ઇન્વોક કરેલો હોતો નથી। અન્ય મેથડની જેમ કન્સ્ટ્રક્ટરને પણ ઓવરલોડ કરી શકાય છે, તે અલગ અલગ પ્રાચલોની યાદી એટલે કે પેરામીટર લિસ્ટ સાથે શક્ય બને છે। ક્લાસમાં વપરાતા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની ગેરહાજરીમાં ઓબ્જેક્ટ ચલ વગરના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે। ક્લાસમાં યુઝર વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની ગેરહાજરીમાં એટલે કે ક્લાસમાં કોઈએ કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કર્યો ના હોય તો ઓબ્જેક્ટ ચલ વગરના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેની પૂર્વ નિર્ધારિત કિંમત એટ્રીબ્યુટને આપવામાં આવે છે। ક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની હાજરીમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ હોતા નથી। ચલ વગરના કન્સ્ટ્રક્ટર સાથેનો ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો કમ્પાઇલર એરર પરત કરે છે, એટલે કે એરર જનરેટ કરશે। આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર પૂરો પાડવો જોઈએ। એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર
एक्सेस कंट्रोल ए दृश्यतानी नियंत्रण बाबत छे। विजिबिलिटी एटले दृश्यता, एटले एक्सेस कंट्रोल ए दृश्यतानी नियंत्रण बाबत छे। आथी एक्सेस मोडिफायर ने विजिबिलिटी मोडिफायर तरीके पण ओळखवामां आवे छे। એટલે કે વિઝિબિલિટી મોડિફાયરનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ છે એક્સેસ મોડિફાયર। જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં વિઝિબલ હોય, એટલે કે દ્રશ્યતા દ્રશ્યમાન હોય, તો જ અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરી શકાય છે। મેથડ અથવા વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે આપણે ચાર સ્તરના વિઝિબિલિટીની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। હવે કોઈ પણ મેથડ હોય કે વેરિયેબલ હોય, એને सुरक्षा पूरी पाड़वा माटे चार प्रकारना विजिबिलिटी नो उपयोग करी शकीए छे। एक सुरक्षा के प्रोटेक्शन छे, ना चार पीएस छे। सुरक्षा के प्रोटेक्शन आजे छे एना चार प्रकारना पीएस छे। पीएस मीन्स के पी थी स्टार्ट थता नाम छे। एक तो पब्लिक छे, बीजू पैकेज छे, त्रीजू प्रोटेक्टेड छे अने चौथू छे प्राइवेट। एटले के सुरक्षा के प्रोटेक्शनना चार पीएस छे। कया कया छे? तो पब्लिक, पैकेज, प्रोटेक्टेड अने प्राइवेट। पब्लिक, पैकेज, पैकेज एटले पूर्व निर्धारित सुरक्षा, प्रोटेक्टेड अने प्राइवेट। पब्लिक, प्रोटेक्टेड अने प्राइवेट एक्सेस मॉडिफायर चल के मेथडना प्रकार पहला वपराय छे। ज्यारे कोईपण मॉडिफायर वपरायेलो न होय त्यारे ते पूर्व निर्धारित प्रकारनी विजिबिलिटी पैकेज छे, जेने क्लासमां समावेश थाय छे। પેકેજે વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે વપરાય છે। આ માટે સોર્સ ફાઇલમાં પેકેજ વિધાનની સૌથી પ્રથમ કમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય તે રીતે ઉમેરવામાં આવે છે। જ્યારે ફાઇલમાં પેકેજ વિધાન ન હોય ત્યારે ફાઇલમાં વ્યાખ્યાયિત ક્લાસને ડિફોલ્ટ પેકેજ રાખવામાં આવે છે। હવે પબ્લિક છે પ્રથમ સ્તરનું છે, પછી બીજા સ્તર ઉપર આવે છે પેકેજ, ત્રીજા સ્તર ઉપર છે પ્રોટેક્ટ અને ચોથા સ્તર ઉપર આવે છે પ્રાઇવેટ। એમાં આપણે સૌથી પહેલાં પબ્લિક વિશે ભણીશું। પબ્લિક એ પ્રથમ સ્તરનો એક્સેસ છે। જો આપણે એ ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા ઈચ્છતા હોઈએ તો તે મેથડ અથવા ચલને પબ્લિક એક્સેસ માટે ઘોષિત કરી શકાય છે। એટલે કે જેને ક્લાસની બહાર પણ ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા ઈચ્છતા હોઈએ તો તે મેથડ અથવા ચલને આપણે પબ્લિક એક્સેસ કરી શકીએ છીએ। સૌથી વધારે શક્ય એક્સેસ છે, એટલે કે સૌથી વધારે આ શક્ય એક્સેસ છે, તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે। એટલે કે અન્ય કોઈ પેકેજમાં એ વ્યાખ્યાયિત ક્લાસ હોય તો પણ એને વિઝિબિલિટી પૂરી પાડે છે। પબ્લિક એક્સેસ આપવા માટે ચલ કે મેથડના પ્રકાર પહેલાં વપરાય છે, એટલે કે પબ્લિક એક્સેસ કરતા હોઈએ ત્યારે એને મેથડના પ્રકાર પહેલાં વાપરવામાં આવે છે। જે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે કે પબ્લિક ફોલ્ટ અને લેન્થ, પબ્લિક ફોલ્ટ અને લેન્થ ચલને બધા જ ક્લાસમાં વ્યાખ્યાયિત કરવો હોય તો પબ્લિકનો ઉપયોગ કરી શકાય છે। એટલે કે આપણે ટૂંકમાં એના વિશે પબ્લિક વિશે એટલું કહી શકીએ કે પ્રથમ સ્તરનો એક્સેસ છે અને ચલને બધા જ ક્લાસમાં વ્યાખ્યાયિત કરવો હોય ત્યારે પબ્લિકનો ઉપયોગ કરવામાં આવે છે। પબ્લિક ચલ અને મેથડ બધી જ જગ્યાએ વિઝિબલ હોય છે અને આથી તે અન્ય સોર્સ ફાઇલ અને પેકેજમાંથી પણ એક્સેસ કરી શકાય છે। આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન મેથડ સાથે પબ્લિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। જે અહીંયા આપેલું છે કે આપણે ઘણા પ્રોગ્રામમાં આપણે લખીએ છીએ પબ્લિક, સ્ટેટિક, વોઇડ, મેઇન, સ્ટ્રિંગ, આર્ગ્યુમેન્ટ। એટલે કે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન મેથડ સાથે પબ્લિક કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ। એના પછીનું છે પેકેજ, કોઈપણ મોડિફાયર વિના, પેકેજ એટલે કોઈપણ મોડિફાયર વિના પૂર્વ નિર્ધારિત સુરક્ષાનો પ્રકાર છે। બીજા સ્તરનો એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી અને પૂર્વ નિર્ધારિત સુરક્ષાનો પ્રકાર છે। ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન એટલે કે રક્ષણ છે, તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો છે। પેકેજમાં બધી જગ્યાએથી ચલ કે મેથડ એક્સેસ કરી શકાય છે કે જ્યાં ક્લાસનો સમાવેશ થયેલો હોય, એટલે કે જ્યાં ક્લાસનો સમાવેશ થયો હોય ત્યાં જ પેકેજ ચલ કે મેથડ એક્સેસ કરી શકાય છે, પણ તે પેકેજની બહાર નહીં। જે સોર્સ ફાઇલ પેકેજ વિધાનની હશે
તે પેકેજ સાથેની પૂર્વ નિર્ધારિત ગણવામાં આવશે. તેનો ઉપયોગ પેકેજની બહાર થઈ શકતો નથી. એટલે કે પબ્લિક માટે શું છે, તો ચલને બધા જ ક્લાસમાં વ્યાખ્યાયિત કરવો હોય ત્યારે પબ્લિકનો ઉપયોગ થાય છે. જ્યારે પેકેજમાં કેવું છે, તો પેકેજમાં પેકેજની બહાર તેનો ઉપયોગ થઈ શકતો નથી. પ્રોટેક્ટેડ, આ સ્તરના પ્રોટેક્શનનો, એટલે કે આ ત્રીજા સ્તરનો છે. પહેલા સ્તરમાં પબ્લિક છે, બીજા સ્તરમાં પેકેજ છે, અને ત્રીજા સ્તરના પ્રોટેક્ટેડ છે. એટલે પ્રોટેક્ટેડ એ ત્રીજા સ્તરનો એક્સેસ છે, તે ચલ કે મેથડના પ્રકાર પહેલાં વપરાય છે. આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા તો ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે જ થાય છે. બંને સ્તર, બંને એટલે કયા કયા, તો પબ્લિક અને પેકેજ. પબ્લિક અને પેકેજ સ્તર કરતાં વિઝિબિલિટી ઓછી છે, પણ ચોથા સ્તરની પ્રાઇવેટમાં પૂરી પાડવામાં આવેલી પૂર્ણ ગુપ્તતા કરતાં વધુ છે. એટલે કે આની વિઝિબિલિટી કેવી છે પ્રોટેક્ટની, તો પબ્લિક અને પેકેજ કરતાં ઓછી અને પ્રાઇવેટ કરતાં વધુ. આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત ચલ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા તો ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે જ થાય છે. હવે પ્રાઇવેટ, પ્રાઇવેટ એ ચોથા સ્તરનું એક્સેસ છે. ચલ કે મેથડના પ્રકાર પહેલાં વપરાય છે. પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. તે સૌથી ઓછી દૃશ્યતા પૂરી પાડે છે. પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધે સીધા એક્સેસ કરી શકાય છે. તે અન્ય કોઈપણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. તે ડેટાને એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે. દુનિયાની નજરમાંથી ડેટાને છુપાવે છે અને તેની ખોટી રીતની ગણતરીની મર્યાદામાં રાખે છે. જે ઘટક સીધા કોઈપણ સાથે તેના સબક્લાસના સમાવેશ સાથે સહિયારું ન હોય તેને પ્રાઇવેટ કહે છે. ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલો વધારેમાં વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો છે. એક્સેસર અથવા તો મોડ્યુલેટર, ડેટાને અન્ય વડે ઉપયોગ માન્ય રાખવા એક્સેસર મેથડ લખવામાં આવે છે. એટલે કે ડેટા એટલે કે માહિતી, માહિતીને અન્ય ઉપયોગ માટે માન્ય રાખવા માટે એક્સેસર મેથડ લખવામાં આવે છે. એક્સેસર અથવા મેડ્યુલેટર મેથડ, જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીને તેને એક્સેસ મર્યાદિત કરીએ છીએ, ત્યારે આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે સીધો સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનો છે. જો આપણે ડેટાનો ઉપયોગ અન્ય દ્વારા માન્ય રખાતા હોઈએ, તો આપણે એક્સેલરેટર મેથડ લખવી જોઈએ, અને ડેટામાં ફેરફાર અન્ય દ્વારા માન્ય રખાતા હોઈએ, તો આપણે મ્યુટેટર મેથડ લખીએ છીએ. એક્સેસર અને મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખવાથી બને છે. આ પ્રણાલીને આપણે એક્સેલરેટર મેથડ માટે ગેટર તરીકે અને મ્યુટેટર મેથડ માટે સેટર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ડેટા વેલ્યુ ચેન્જ કરવા સેટર મેથડનો ઉપયોગ કરીએ છીએ, અને જો ડેટાની વેલ્યુ ચેન્જ કરવાની ન હોય તો ગેટર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઈચ્છતા હોઈએ તો આપણે ગેટર મેથડ વાપરવી જોઈએ. જો આપણે અન્ય મેથડને ડેટાની કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપવા ઈચ્છતા હોઈએ તો આપણે સેટર મેથડ વાપરવી જોઈએ. એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને સીધે સીધા એક્સેસ કરવા અને તેમાં ફેરફાર કરવાથી અટકાવી શકાય છે. એના પછીનું નેક્સ્ટ પોઈન્ટ છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે વારસાગત. આપણા પેરેન્ટ્સના લક્ષણો, અમુક લક્ષણો આપણને વારસામાં મળે છે, તેવી જ રીતે ઇનહેરિટન્સ પણ જાવામાં યુઝ થાય છે. ઇનહેરિટન્સ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે. ઇનહેરિટન્સ બે ક્લાસ ઇઝ એ પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. ઉદાહરણ તરીકે ક્લાસરૂમ એ રૂમ છે અને સ્ટુડન્ટ એ પર્સન છે.
અહીં રૂમ અને પર્સનને પેરેન્ટ ક્લાસ કહેવામાં આવે છે અને ક્લાસરૂમ તથા સ્ટુડન્ટને ચાઇલ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. પેરેન્ટ્સ ક્લાસને સુપર ક્લાસ, બેઝ ક્લાસ તરીકે પણ ઓળખી શકાય છે અથવા તો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પેરેન્ટ્સના બીજા નામ છે પેરેન્ટ ક્લાસ, સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ. એ જ પ્રકારે ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ અથવા તો એક્સટેન્ડેડ ક્લાસ પણ કહેવામાં આવે છે. એટલે કે ચાઇલ્ડ ક્લાસના બીજા નામ કયા છે? તો સબ ક્લાસ અથવા તો એક્સટેન્ડેડ ક્લાસ. જ્યારે બે ક્લાસ વચ્ચે ઇઝે પ્રકારનો સંબંધ હોય છે ત્યારે આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય ગુણધર્મો સુપર ક્લાસમાં રાખવામાં આવે છે. સબ ક્લાસમાં સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ, વેરિયેબલ અને મેથડ વારસામાં મળે છે અને તેના પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ હોઈ શકે છે. સબ ક્લાસમાં કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી. અહીંયા તમને એક ક્લાસ ડાયોગ્રામ દર્શાવ્યો છે જેમાં ક્લાસરૂમનો નામનો ક્લાસ છે જે તેના રૂમ નામના પેરેન્ટ ક્લાસમાંથી બનાવેલો છે, એટલે કે ડિરાઇવ્ડ કરેલો છે. તીર છે એ સબ ક્લાસથી સુપર ક્લાસ તરફનો નિર્દેશ કરે છે. સબ ક્લાસમાં ફક્ત વધારાના એટ્રીબ્યુટ અને મેથડ જ દર્શાવવાની હોય છે. સબ ક્લાસમાં હંમેશા તેના સુપર ક્લાસ કરતાં વધારે માહિતી અથવા મેથડ આવેલી હોય છે. જ્યારે સબ ક્લાસનો ઓબ્જેક્ટ ઇન્સ્ટિનિયસ્ટ થાય છે ત્યારે ઇનહેરિટ થયેલા સાથે તેના બધા એટ્રીબ્યુટને મેમરી ફાળવવામાં આવે છે. જાવામાં સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ્સ વાપરવામાં આવે છે. જાવા સબ ક્લાસમાં જ્યારે જાવા ક્લાસમાં બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ્સ વાપરવામાં આવે છે. દાખલા તરીકે ક્લાસ હોય અને ક્લાસરૂમ, તો એક્સટેન્ડ્સ રૂમ એટલે કે ક્લાસ પરથી ક્લાસરૂમ શબ્દ બન્યો છે. સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર સબ ક્લાસમાં સબ ક્લાસના વારસામાં આવતા ન હોવાથી સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાં ચાવીરૂપ શબ્દ સુપર વાપરેલો છે. એટલે કે સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં સબ ક્લાસમાં વારસામાં આવતા ન હોવાથી સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરાવવા માટે સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં ચાવીરૂપ શબ્દ સુપર વાપરેલો હોય છે. કન્સ્ટ્રક્ટરમાં આ કોલ પહેલું વિધાન હોવું જોઈએ. જ્યારે સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરનો સ્પષ્ટ રીતે કોલ ન હોય ત્યારે પહેલા વિધાન તરીકે સુપરનો કોલ ગર્ભિત રીતે સુપર ક્લાસના ચલ વગરના કન્સ્ટ્રક્ટરનો છે. કોલ કરવા માટે સુપર ડોટ મેથડ નેમ વપરાય છે. જ્યારે આપણે કોઈ મેથડને કોલ કરાવવી હોય ત્યારે સુપર ડોટ મેથડ નેમ વપરાય છે. જ્યારે સુપર ક્લાસ અને સબ ક્લાસમાં એક સમાન સિગ્નેચર સાથેની મેથડ હોય ત્યારે સુપર ક્લાસ મેથડની સબ ક્લાસમાં કોલ કરાવવા માટે સુપર ડોટ મેથડ નેમ વપરાય છે. આપણે સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડનો ઉપયોગ કર્યા વિના માહિતી જુદી રીતે પ્રદર્શિત કરવા ઈચ્છીએ ત્યારે આપણે સુપર ક્લાસની આવી મેથડનો ઉલ્લેખ કરીએ ત્યારે આપણે ચાવીરૂપ શબ્દ સુપર સાથે ડોટ પ્રક્રિયક અને મેથડનું નામ વાપરવું જોઈએ. એટલે કે સુપરની સાથે ડોટ પ્રક્રિયક અને મેથડનું નામ વાપરવામાં આવે છે. અહીંયા આ જે સુપર લખેલું છે એ સુપરની સાથે આ સુપર છે, પછી ડોટ છે એ શું છે? તો ડોટ એ પ્રક્રિયક છે અને ડિસ્પ્લે એ મેથડનું નામ છે. એટલે કે ક્લાસ અને સબ ક્લાસના નામ સરખા હોય ત્યારે સુપર કીવર્ડનો યુઝ થાય છે. અહીંયા એટલું કહી શકાય કે ક્લાસ અને સબ ક્લાસના નામ જ્યારે સરખા હોય ત્યારે સુપર કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ ઇન્સ્ટન્સ, વેરિયેબલ અને મેથડ સુપર ક્લાસમાંથી સબ ક્લાસમાં ઇનહેરિટેજ થાય છે. એટલે કે ઇન્સ્ટન્ટ, વેરિયેબલ અને મેથડ સુપર ક્લાસમાંથી સબ ક્લાસને વારસામાં મળે છે. હવે સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર. સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી પ્રાઇવેટ હોય તો આ વેરિયેબલ સબ ક્લાસમાં પણ એક્સેસ કરી શકાતા નથી. એટલે કે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી પ્રાઇવેટ હોય, એટલે કે પ્રાઇવેટ નામનો આપણે કોઈ ક્લાસ બનાવેલો હોય તો આ વેરિયેબલ
સબક્લાસમાં પણ એક્સેસ કરી શકાતા નથી। જો આપણે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને પ્રાઇવેટ કરીશું તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ નહીં રહે। એટ્રીબ્યુટ સબક્લાસના પણ છે, છતાં પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા તો મેથડ તેના સબક્લાસમાં પણ વિઝિબલ થતી નથી। પ્રાઇવેટ મેમ્બર તે જ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ ફક્ત સીધા ઉપલબ્ધ હોય છે અને બીજે ક્યાંય પણ નહીં। તેને અન્ય જગ્યાએ ઉપલબ્ધ કરાવવા માટે પબ્લિક એક્સેસર અને મ્યુટેટર મેથડ એટલે કે ગેટર અને સેટર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે। સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર ઇનહેરિટેડ ક્લાસમાં પ્રોટેક્ટેડ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય છે। ઇનહેરિટેટેડ ક્લાસમાં પ્રોટેક્ટેડ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય છે। જાવામાં બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી, સબક્લાસ ફક્ત એક જ સુપર ક્લાસમાંથી આવે છે। હવે નેક્સ્ટ છે કમ્પોઝિશન અને એગ્રીગેશન। કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે। તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ અ પ્રકારનો સંબંધ ધરાવે છે। જો આપણે લાઇબ્રેરી નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ તો તેને રીડિંગ રૂમ એટલે કે વાંચન ખંડ હોય છે। અહીં રીડિંગ રૂમ અને એ રૂમ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે। આ રીતે લાઇબ્રેરીમાં રૂમ હોય છે, જ્યારે ક્લાસ અને અન્ય ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે તે કન્ટેનર ક્લાસ તરીકે પણ ઓળખાય છે। બીજું એક એક્ઝામ્પલ છે કે દરેક વ્યક્તિનું નામ અને એડ્રેસ હોય છે। અહીં નેમ એ ક્લાસ છે અને જે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ એ ત્રણ એના એટ્રીબ્યુટ છે, જ્યારે એડ્રેસ ક્લાસમાં ફક્ત એડ્રેસ જ હોય છે, જેના એટ્રીબ્યુટ તરીકે હાઉસનો નંબર, એપાર્ટમેન્ટ, સોસાયટીનું નામ, એરિયા, સિટી, સ્ટેટ, કન્ટ્રી અને પિનકોડ હોય છે। અહીંયા આપણો આઠમો ચેપ્ટર કમ્પ્લીટ થયું, હવે નેક્સ્ટ ચેપ્ટર સાથે ફરીથી મળીશું।